ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો મસ્ત ખાઈ પીને નવરા થઈ ગયા અને આપણે જો બે દિવસ વરસાદ આવે ને મસ્ત, જો ઝાડવાનો કલર એ બદલી ગયો. આપણે પાણી પાવીને તો એવા ન થાય, પણ આ વરસાદમાં જો મસ્ત થઈ ગયા છે એકદમ. અત્યારમાં ફૂડા બૂડા ખુલી ગયા છે અને કલર એ હાવ ચેન્જ થઈ ગયો છે એકદમ મસ્તીના દેખાય. બધા મસ્ત થઈ ગયા અને હવે આપણે આમ કામ આવી ગયું છે. ફ્રી થયા કામ આવી ગયું એટલે જો એ બધું લાઈનું કરવાનું થઈ ગયું ચાલુ. અને આ બાજુ બા કંઈક મથે, શું મથે બા? ગોદડું નાખ્યું એમને બાએ, ઘરમાં ગોદડું નાખ્યું છે. એમાં મત છે પપ્પા એજુને લઈને બહાર આવી ગયા છે, દુકાને ગયા છે. અને આ બાજુ અમારે જો થઈ ગયું છે કામ ચાલુ ફટાફટ, કેમ કે કામ આવી ગયું છે એટલે તો પછી કામે બે જવાનું હોય. અને કામે જો આવું કંઈક આવ્યું છે કલરફુલ, આવું કંઈક કામ છે. બે દિવસ બેઠા અને બે દિવસ પછી હવે જરાક આવ્યું છે દોથો કમથું, કેમ કે હમણાંથી કામમાં એવું જ છે, કામ કાંઈ બહુ આવતું નથી. કામમાં આપણે ઘણાય કમેન્ટ આવે છે આ નવા વિડીયોમાં, જૂના અમુક વિડીયો કામના બનાવેલા છે ને એમાંય કમેન્ટ આવે છે કે અમિતભાઈ કામનું ક્યાંક સેટિંગ કરાવો, પણ કામ હવે અમારે નથી આવતું, એમાં ક્યાં સેટિંગ કરાવવું? આપણે પછી બીજા કોઈ આપણને ઓલા કોઈ કે વધારે કરતાં ન આવડે કે આમ થાય છે ને તેમ થાય. આપણે જેવું હોય એવું ચોખ્ખું કહી દેવાનું, કેમ કે કામ અત્યારે અમારે નથી આવતું અને અમે અત્યારે વેપારી પાસે નથી લેતા. અમારે અહીંયા દેવા આવે છે ને ગામમાં, એની પાસે અત્યારે થોડું થોડું આવે છે, એની પાસે લઈ છીએ. એટલે કામ કાંઈ અત્યારે મંદી આવે છે સિઝન, એટલે કામ એટલું કાંઈ આવતું નથી. સિઝન હોય તો આપણે ગમે એને આપણે સિઝન હતી ત્યારે ગોતી દીધું હતું અને બીજાને આપણે દેતા હોત, પણ અત્યારે કામ જ નથી એટલે આપણે ખોટે ખોટું તો કાંઈ કહેવાય નહીં કે કામનું તમને સેટિંગ કરાવી દઈશ એટલે કામ આવતું નથી. કામ આવે તો આપણે ગમે એ કરીએ કે કામ અત્યારે, કારણ કે છે જ નહીં. આ ક્યારેક ક્યારેક તમે જો વિડીયોમાં દરરોજ જોતા હશે, ક્યારેક ક્યારેક આવે છે. બે દિવસ બેઠા અને પાછું આજ થોડુંક આવ્યું છે. કેવા ડાયમંડ છે, ડાયમંડની વાત જ પૂછમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બતાવીની. અને આપણે જો ખાઈ પી મસ્ત નવરા થઈ ને આપણે આ બાજુ આવતા રહ્યા અને આ ડાયમંડ કે હા ખરા બેવા એવું છે લ્યો તો કોઈ ગઈ ને તો એ કોઈ જ જાય ને જે હોય એ નવરા બેઠા એના કરતા કંઈક કરવી નહીં. મામો કરતા કાણો મામો હું ખોટો ડાયમંડ દોઢી વધારે તેવું થાય. કામમાં આપણે બહુ કમેન્ટ આવે, શું કહીશ? કામ આવે, કામ નથી આવતું અત્યારે. સીઝન એટલી નથી ને એટલે કામ એ નથી આવતું. અમે જો આ બે દિવસ પછી ગયા પ્રોડ પાસે આ જાયવા કામ કામ એ આપણે તમે જ આમ કાયમી જોતા છે નવા હોય ને કદાચ ન ખબર, કાયમી જોતા હોય ને ખબર જ હોય કે આપણે અહીંથી ને જ લઈ છી. હા, અને ગામ જ અત્યારે લઈ છી, દેવા આવે ને એમ દેવા આવે એના પાસે લઈ છે એટલે આપણે એને તો પછી કાંઈ ફોર્સ કરાય નહીં, કેમ કે અહીંયા એટલું માન પૂરું પાડીએ કે છીએ. ત્રણ ચાર જગ્યાએ દે છે ને એટલું પૂરું પડે છે, ક્યારેક ક્યારેક થોડું થોડું આવે છે. એક બે વાર અમને દે, એક બે વાર પાછું બીજે દે, એટલે અટાવડું માલે છે. વેપારી પાસે હોય ને તો આપણે ગમે કરીએ કે વેપારી નું મારે બંધ છે હમણાંથી. અને સીઝન હોય ત્યારે તેમ ગમે એટલું જોઈએ એટલું આપણને મળી જાય, સીઝન માં મળી જાય. અને અત્યારે કદાચ તમે આજુબાજુમાં કોઈક આવી રીતે દેવા આવતા ને એવી રીતે લઈ શકો, બાકી ડાયરેક્ટ તો અત્યારે સેટિંગ જ નથી આવતું. કામ જ નથી એમાં ક્યાંથી આ કેટલાય વેપારી પાસે લાવે ને ત્યારે એટલું થાય કા. અને પછી ઘણા વેપારી રાખેલો અને આપણે ઘણા વેપારી રાખીએ પાછો મેળ ન આવે, કેમ કે આપણે પછી કામ ન થાય. અને આ તો બધા બહાર દેતા હોય એટલે ઘણા વેપારી હોય ને આઠ દસ વેપારી હોય થોડું થોડું બધી આવે ને એટલે બધી બાકી પૂરું પડી જાય, નકર તો એને એક વેપારી હોય તેને ન પૂરું પડે. બધા વેપારી કે આપણે મેળ ન આવે, આપણે તો આપણે તો એક હોય તો આપણે એટલે માન થાય. અને અમારે પાછું ઘરે કામ કરવાનું એટલે બહાર પછી દોડા દોડી કરવી તો પછી ઘરે કામ ન થાય. તો આવું કઈક હાલે છે કા, કેમ ચાલે છે? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજ તો સારું લાગતું છે કા, થોડી પડી છે એટલે કામ ચાલુ કરી દઈશું કા. આપણે ચાલુ જ કરી દેવી, પાછી બેન એટલી લાઈનું કરી નાખશે. તો જો એટલા પાઇપ કર્યા તો અમારે થઈ ગયું બપોરનો ટાઈમ, છ પાઇપ થયા. કેમ કે સવારે મોડું મોડું કામ આવ્યું હતું એટલે બેઠા થાય મોડા મોડા કામ આવ્યું, પછી દસ વાગે કામ આવ્યું ને પછી લાઈનું થોડીક કરી
અને કામ ચાલુ કરવામાં મોડું થઈ ગયું હતું એટલે એટલે પાઇપ કર્યા. ત્યાં બપોરનો ટાઈમ થઈ ગયો અને એ જોજો આ બાજુ ડમરી સડા ખાઈ છે. શું છે, શું થઈ ગયું? પાઈ દે ને લે તો લાય હું પી જાઉં કા નહી પીવું. એ પી ગઈ અને બા ને જો આ બાજુ હાલે છે હવાનું ગોદલું ગાબા પૂરું થઈ ગયું. સારી ઉતાર રાખ્યો તમે જો હવારે એમ કામ બે હાથે ચાલુ કર્યું ગાબા બપોરો કરવા આવ્યા હતા પૂરું કરી દીધું. બા ને મોટા બા બે હતા એટલે ઝડપ થઈ ગયું કામ. બે હોય એટલે ફટાફટ થઈ જાય. પૂરું કરી દીધું બોલ ભાઈ એટલે તો સારી ઉતાર રહી પૂરું કરી દીધું. હાલો ખાઈ લે એમ તો જો બેસી ગયા બધા બપોરો કરવા અને આજે તો જો અમારે છે કેરી નો રસ રોટલી ખાવાની કા રસ રોટલી ખાવાની છે. અને જો આ બાજુ બધા બેસી ગયા એ જો કેરી લઈને બેસી ગઈ છે. કઈ જો એ જો તો ગોટલી લઈને બેસી એ જો. હાલો બધાય બપોરા કરવા. તો જો મસ્ત બપોરા પાણી કરીને આવતા રહ્યા અને આ બાજુ સાલે ફટાફટ લઈને ગા કેરી રસ ખાઈને આવતા રહ્યા. હમ કેરી રસ માં મજા આવી અને આ બાજુ બાંગડી મૂકવાનું હાલે હા. તો આ બપોરે માં મતલબ મેં કે કે તો હું ઢગલા કરી નાખ્યા છે ને તે મૂકે છે હા. પાણી ઢોળ્યું શું લેવાય પપ્પા ને ચપ્પલ પલાવતી નહી ઉભી રે હાઈ કેટ તો જો 3 વાગ્યા અને આ બાજુ આઈસ્ક્રીમ વાળો આવ્યો હતો તો આઈસ્ક્રીમ લઈ લીધા છે. તો હવે ખાઈ નાખ્યું આઈસ્ક્રીમ. તો જો વાગ્યા 6:30 અને અમારે પાછો નાસ્તાનો ટાઈમ થઈ ગયો. એક વાર તો થઈ ગયો, હવે બીજી વાર જો પાછો શેરો આવ્યો છે એ જો માટે બનાવ્યો હતો એટલે પાછો થોડોક અહીંયા દઈ ગયા છે. કીધું અમારે આટલું થોડોક બનાવજો એટલે હવે ચોખા ઘીનો શેરો ખાઈને પછી કામની જો બગડા સટી બોલે છે અમારે. લાઈનું થઈ ગઈ સાસ, કેમ કે બા ગોદડા મથે છે એટલે બા કાંઈ નવરા છે નહીં એટલે બંગડીઓ હાથે નાખી તો આજ મૂકવાની છે. હા તે એટલે તો એટલે અમારે હાથે નાખી મૂકવાની છે ને આ બધું હાલે લાઈનું હળવે હળવે શેરો ખાય છે અને અમારે હેજુની મુલાકાત કરી લેવી.
પછી આપણે કામે બે જઈને શેરો ખાઈ નાખવી. ક્યાં ગઈ જી? લે સોરી શેરો આ જકીમાં વલામ બેસી ખાય. ગાંડી શું કરે તું ને? હે શું કરે? કેવા બેઠી છે? કેવા બેઠી છે? અંદર અંદર શું ખાધ? અમે તો શું ખાધ? શું ખાશે? શું ખાધ? માખી ઉડાડ ગુબરી, માખી ઉડાડ. હે તો જો આવો કઈક માહોલ છે, એ જો ને ખાવા દેવી શેરો. અને આપણે શેરો અહીં ઠરે છે તો મંડવી ખાવા શેરો. તેજની જ ચાલુ કર્યું તે. તો હાલો બધા ઝેરો ખાવા. અને જો કામ અમારું ફટાફટ ચાલુ છે, ઘણું ખરું કરી નાખ્યું કા. કદાચ થોડું જાજુ ભલે રહી જાય ને તો ભલે, બાકી જાજુ કાંઈ રહેશે નહીં, કેમ કે બે પાઇપ ના પીડ્યા છે અને થોડાક પાઇપ આયા છે. એટલે હજી તો ટાઈમ છે, એટલે લાઈન વિશે ટાઈમ છે, એટલે થોડું જાજુ થઈ જશે. તો હાલો હવે ખાઈ નાખ્યું ઝેરો અને પછી બેસી જઈએ પાછા કામ. દૂધ દીવા કરી નાખ્યા અને આ બાજુ ગરમા ગરમ વાળું થઈ ગયું છે, મસ્ત તૈયાર. અને બેસી ગયા છે બધા વાળું કરવા. તો હાલો બધા વાળું કરવા. તો જો બેસી ગયા વાળું કરવા. મસ્ત વાલોળનું શાક છે ગરમા ગરમ કા. અને આ બાજુ એ જો ને અમારે દાણા ખાવાના. કહેજો દાણા ખાવાના છે. હે હા તો ભાવે તો મંડી ખાવા. તો જો થોડાક પછી બાકી હતા ને એ મારે સાંજે જમીન પછી પૂરા કરવાના હતા. તો અત્યારે પૂરા થયા 11:30 અને આ સાથે જ વિડીયોને પૂરો કરશું. આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે. આજની મહેનત કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.